નમસ્કાર મિત્રો હું પટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોમાં ત્રણ દસ ગણિતનો એક ખૂબ જ સરસ દાખલો શીખવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય છે ચાલો દાખલો કઈ રીતે ગણી શકાય તે જોઈએ મિત્રો અહીં સૌથી પહેલી આપણને એક બે અંકની સંખ્યા આપી છે એટલે હું લઈ લઉં ધારો કે બે અંકની જે મૂળ સંખ્યા છે એ એક્સ વાય છે એટલે આ એકમનો અંક થશે અને આ દશકનો અંક થશે હવે સ્થાન કિંમત પ્રમાણે આ સંખ્યાને હું અલગ પાડું તો એક્સની સ્થાન કિંમત દસેક્સ થશે એટલે એક્સ અને વચ્ચે હું વત્તા લખીશ અને આની સ્થાન કિંમત એકમ છે વાય એકમની જગ્યાએ છે એટલે વત્તા વાય એટલે દસેક્ષ વત્તા વાય થશે દાખલા તરીકે બત્રીસ સંખ્યા હોય તો આપણે ત્રીસ વત્તા બે લખી શકીએ એ રીતે હવે શું કરવાનું છે જુઓ આ જે સંખ્યા છે એક સંખ્યા તેના અંકોના સ્થાન અદલ બદલ કરવાના છે હવે અંકોના સ્થાન અદલ બદલ કરીએ એટલે શું થાય આ એકમનો અંક દશકની જગ્યાએ જાય અને દશકનો અંક એકમની જગ્યાએ જાય એટલે આપણને એક નવી સંખ્યા મળે અને આ નવી સંખ્યા છે એ મિત્રો શું થશે જો આપણે મૂળ સંખ્યા એક્સ વાય લીધી હોય તો આ વાય એક્સ થશે હવે અહીંયા આગળ આ એકમના સ્થાને છે આ દશકના સ્થાને છે તો હું મારે આ સ્વરૂપમાં લખવી છે તો કઈ રીતે લખીશું દસ વાય વત્તા એક્સ હવે તમે અહીં જોઈ શકો છો કે આ મૂળ સંખ્યા છે આપણી એક્સ વાય એટલે કે દસેક્સ વત્તા વાય અને અંકોના સ્થાન અદલ બદલ બદલ કરતા મળતી આ સંખ્યા છે દસ વાય વત્તા એક્સ હવે આનું શું કરવાનું છે મળતી નવી સંખ્યાઓનો સરવાળો આ આ સંખ્યા આ નવી સંખ્યા આ બંને આ સંખ્યા અને આ સંખ્યાનો મારે સરવાળો કરવાનો છે ચાલો હું સરવાળો કરી દઉં આ બંનેનો દસેક્ષતા વાય અને દસ વાય વધતા એક્સનો શું કરવાનો છે સરવાળો તો હું સરવાળો કરું છું હવે આ સરવાળો જે છે એ હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય એટલે કે કઈ સંખ્યા વડે વિભાજ્ય છે આપણે ચેક કરવાનો છે તો જુઓ આ દસેક્ષ છે આ માં હું આ એક એક્સ સજાતીય પદોનો સરળો કરવાનો એક્સની અંદર એક્સ ઉમેરાય અને વાયની અંદર વાય એટલે એક્સ એની અંદર એક એક્સ એટલે કેટલા થશે અગિયાર એક્સ આ એક વાય અને આ દસ વાય તો એક ને દસ અગિયાર વાય હવે આમાંથી અગિયાર સામાન્ય નીકળે છે તો અગિયાર સામાન્ય લઈ લઉં તો શું રહેશે અંદર એક્સ વત્તા વાય એટલે આ અગિયારનો ગુણક છે આ સંખ્યા એટલે એવું કહી શકાય કે મૂળ સંખ્યા બે અંકની ફરજિયાત બે અંકની શબ્દ છે મિત્રો અને એના અંકોના સ્થાન અદલ બદલ કરતાં મળતી જે સંખ્યા છે એ બંનેનો સરવાળો કરીએ તો એ હંમેશા અગિયાર વડે વિભાજ્ય છે ચાલો એક આપણે દાખલો લઈએ એટલે વધુ ખબર પડે આ એક્સ અને વાય લીધા છે પણ આપણે એક દાખલો લઈ લઈએ ધારો કે એક સંખ્યા જે છે એ મિત્રો ધારો કે જે આપણે બે અંકની સંખ્યા લેવાની છે ફરજિયાત જે બે અંકની સંખ્યા છે એ મિત્રો સત્યાવીસ છે તમે કોઈ પણ લઈ શકો છો બે અંકની પંચાવન દસ વીસ તમને અનુકૂળ લાગે અને હવે અંકોના સ્થાન અદલ બદલ કરી દઉં સત્યાવીસ ના તો સાત આગળ આવી જાય અને બે પાછળ જાય તો નવી સંખ્યા આપણને કઈ મળશે બોતેર મળશે હવે આ મૂળ સંખ્યા અને અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા બંનેનો મારે સરવાળો કરવાનો છે એટલે સત્યાવીસ વત્તા બોતેર તો સત્યાવીસ વત્તા બોતેર કરું તો નવ્વાણું થશે મિત્રો હવે નવ્વાણું જે છે હું જોઉં તો અગિયાર નો ગુણક છે એટલે કે અગિયાર નવા નવાણું આમ કહી શકાય કે બેંકની સંખ્યા અને એના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી જે સંખ્યા જે છે અને એનો સરવાળો કરીએ તો હંમેશા જે છે એ અગિયારનો ગુણક હોય છે એટલે કે અગિયાર વડે વિભાજ્ય હોય છે